નમસ્કાર, હું જનક દવે. ફૂલસ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આપણા દેશમાં યાત્રાઓનું ખૂબ મહત્ત્વ છે, જેની પાછળનો મૂળ હેતુ જોડાણનો હોય છે. તમે ધાર્મિક યાત્રા કરો તો ભગવાન સાથે જોડાઈ જવાનું હોય છે, અને યાત્રા જો રાજકીય હોય તો લોકો સાથે જોડાઈ જવાનું હોય છે. કોંગ્રેસના લીડર રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. તેમની આ યાત્રા ગુજરાતમાં પ્રવેશે પહેલાં જ યાત્રાના આ હેતુથી સાવ વિરુદ્ધનું ચિત્ર જોવા મળી રહ્યું છે. શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ સમગ્ર દેશ રામમય છે. આવા માહોલમાં જે રીતે ગુજરાતમાં કોંગ્રેસના એક પછી એક નેતાઓ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીને રામ રામ કહી રહ્યા છે, એ જોતાં જણાય છે કે રાહુલે ભારત જોડો યાત્રાને બદલે કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ. ખેર, અમે આજે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિનું એનાલિસિસ કરીશું. હવે તમને જણાવીશું કે કેવી રીતે બીજેપી જ નહીં, ખુદ કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં કોંગ્રેસ તોડો યાત્રા ચલાવી રહ્યા છે. પ્રજાની સાથેનો તાંતણો છે એ જ્યારે જો કોઈ રાજકીય પક્ષ ગુમાવી દે તો એ લાંબો સમય ટકી શકે અને એનજીઓ બની જાય. છેલ્લા ઘણા સમયથી હું ગુંગળામણ અનુભવતો હતો. તમે કદ્દાવર નેતા અર્જુન મોઢવાણીયાને સાંભળ્યા. તેઓ હમણાં જ કોંગ્રેસમાંથી નીકળી ગયા, જેનું કારણ આપતા તેમણે કહ્યું કે હું ગુંગળામણ અનુભવતો હતો. લોકસભાની ચૂંટણીના થોડા સમય પહેલાં જ મોઢવાણીયાની વિદાયથી ચોક્કસ જ કોંગ્રેસને એક મોટો ફટકો પડ્યો છે. મોઢવાણીયા અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટીનો એક મજબૂત ચહેરો હતા. તેઓ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની સાથે સાથે વિધાનસભામાં પણ વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોનું મનોબળ તોડતી આ અપવાદરૂપ ઘટના નથી. આ પહેલાં પણ કોંગ્રેસના જ બીજા એક કદ્દાવર નેતા અમરીશ ડેરે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તમે કહેશો કે થોડા ઘણા નેતાઓની વિદાયથી શું ફરક પડી શકે? ફરક પડે છે, એટલે તો બીજેપી બીજી પાર્ટીઓના નેતાઓ માટે લાલ જાજમ પાથરે છે. એક નેતાની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો અને પ્રશંસકો જોડાયેલા હોય છે, એટલે એક નેતાની સાથે એક નાનકડી વોટ બેંક પણ આવતી હોય છે. વોટ બેંકનું બેલેન્સ જેની પાસે મજબૂત એ પાર્ટી જીતે, એટલે જ બીજેપી પોતાનું વોટ બેંકનું બેલેન્સ વધારી રહી છે. વળી મોઢવાણીયા અને અમરીશ ડેર અપવાદ પણ નથી. છેલ્લા એક વર્ષમાં કોંગ્રેસના અનેક નેતાઓએ આ પાર્ટીને રામ રામ કર્યા છે. સીજે ચાવડા, ચિરાગ પટેલ, નારણ રાઠવા, સંગ્રામ રાઠવા, ઘનશ્યામ ગઢવી, ચિરાગ કાલરિયા, બળવંત ગઢવી અને બાલકૃષ્ણ પટેલે કોંગ્રેસનો સાથ છોડ્યો છે. બલકે છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસના નેતાઓની બીજેપી જોડો યાત્રા ચાલી રહી છે. એક અંદાજ મુજબ અત્યાર સુધીમાં ગુજરાતમાં કોંગ્રેસના લગભગ 125 જેટલા નેતાઓ બીજેપીમાં જોડાયા છે. આવા જ કેટલાક નેતાઓ પર નજર કરીએ. આવા નેતાઓમાં નરહરિ અમીનનું નામ ખાસ લેવું પડે. દશકાઓ સુધી કોંગ્રેસ માટે કામ કરનારા નરહરિ અમીન બીજેપીમાં જોડાયા હતા. અમે તમને પહેલાં જ જણાવ્યું હતું કે કોંગ્રેસના લીડર્સની બીજેપી જોડો યાત્રા વર્ષોથી ચાલી રહી છે. આ યાત્રામાં જોડાઈ જનારા લીડર્સમાં પરબત પટેલ, પૂનમ માડમ, દેવુસિંહ ચૌહાણ, રાઘવજી પટેલ, ઉદયસિંહ બારિયા, લીલાધર વાઘેલા, દલસુખ પ્રજાપતિ, નીમા આચાર્ય, કુંવરજી બાવળિયા, જયંતિલાલ પરમાર, જવાહર ચાવડા, સુભાષ શેલત, ઉર્વશી દેવી, મોહનસિંહ રાઠવા, રોવાભાઈ રબારી, સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયા અને જયરાજસિંહ પરમાર સામેલ છે. આ જ લિસ્ટમાં હાર્દિક પટેલને પણ સામેલ કરવા પડે. રાજકારણમાં ક્યારે કોઈ હંમેશા માટે દુશ્મન કે દોસ્ત નથી હોતું, એ હાર્દિક પટેલના કિસ્સા પરથી વધુ એકવાર સાબિત થયું છે. ગુજરાતમાં પાટીદાર આંદોલન ચલાવીને બીજેપી સરકાર માટે મુશ્કેલી ઊભી કરનારા હાર્દિક પટેલ અત્યારે બીજેપીમાં છે. હાર્દિક પટેલની જેમ અલ્પેશ ઠાકોર પણ ગુજરાતના રાજકારણમાં ચર્ચાસ્પદ નામ રહ્યું છે. તેમણે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં કહ્યું હતું કે હું બીજેપીમાં જોડાયો ત્યારે સમાજના કેટલાક લોકોએ ખૂબ હંગામો મચાવ્યો હતો. હવે તો ગુજરાતમાંથી દરરોજ કોંગ્રેસના નેતાઓ બીજેપીમાં જોડાય છે ત્યારે બધા જ ચૂપ છે.
અમદાવાદમાં એલિઝબ્રિજ ખાતે રાજીવ ગાંધી ભવન કોંગ્રેસનું મુખ્યાલય છે. એક પછી એક નેતા બીજેપીમાં જોડાતા અહીં નિરાશાનો માહોલ છે. સવાલ એ છે કે શા માટે આ પરિસ્થિતિ સર્જાય? શા માટે કોંગ્રેસના નેતાઓ પોતાની પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે? શું આ નેતાઓ માને છે કે કોંગ્રેસ એક ડૂબતું જહાજ છે, એટલે એમાંથી બહાર નીકળી જવું જોઈએ? શું આ નેતાઓને કોંગ્રેસમાં પોતાનું કોઈ ભવિષ્ય નથી લાગી રહ્યું? અમે તમને આ તમામ સવાલોના જવાબ આપીશું. નક્કર મેસેજ કે નેરેટિવ હોય તો જ કોઈ પણ પાર્ટી ખરા અર્થમાં જનતાની સાથે જોડાઈ શકે. મુશ્કેલી એ છે કે કોંગ્રેસની પાસે અત્યારે કોઈ નેરેટિવ નથી. લોકસભાની ચૂંટણીમાં અત્યારે બીજેપીની તરફેણમાં શ્રીરામ મંદિર અને લોકકલ્યાણ માટેની યોજનાઓ છે, તો બીજી તરફ સત્તા વિરોધી લહેર જેવા મુદ્દા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હકીકત એ છે કે આમાંથી કોઈ મુખ્ય મુદ્દો નથી. મુખ્ય મુદ્દો પીએમ નરેન્દ્ર મોદીનો છે, બીજા તમામ મુદ્દાઓ તેમની આસપાસ ફરે છે. તમામ નેરેટિવ અને મુદ્દાઓના કેન્દ્ર સ્થાને તો પીએમ મોદી જ છે. હવે તમારે પીએમ મોદીની સામે લડવું હોય તો તેમના જેટલા પાવરફુલ લીડરની જરૂર પડે. વિપક્ષની છાવણીમાં આજની તારીખમાં એવો કોઈ પાવરફુલ લીડર જણાતો જ નથી. ન તો મલ્લિકાર્જુન ખડગે મોદીની ટક્કર આપી શકે, કે ન તો ઇન્ડિયા ગઠબંધનમાંથી બીજા કોઈ પ્રાદેશિક નેતાઓ ગુજરાતની વાત કરીએ તો બીજેપીને પીએમ મોદીના ચહેરાના લીધે બળ મળે છે. બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસને એવા કોઈ રાષ્ટ્રીય લીડરનો સાથ મળતો નથી જેનાથી મોટો ફરક પડી જાય. સમય છે એક બ્રેકનો, અને બ્રેક બાદ આ જ મુદ્દાનું વધુ એનાલિસિસ કરીશું.